મોદીની ગેરંટી છે. અને બીજું ફાંતુ ફૂડ અને ફાંતુ ફેશન, એટલે ડુંગળી પાકી છે, બટેટા પાક્યા છે ખેતરમાં, પાલભાઈ તમારા ખેતરમાં, એટલે એની ચિપ્સ બનાવવાનું કારખાનું પણ ખેતરમાં નાખવાનું, એટલે ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચ નીકળી જાય. વચ્ચેથી જે વેપારી છે, તમે એમ કહેતા હતા કે ખેડૂતને ડુંગળીનો ભાવ મળતો નથી, ગૃહિણીઓને પણ મોંઘી મળે છે. ખેડૂત અને ગૃહિણીઓની વચ્ચે કોણ છે? ખેડૂત અને ગૃહિણીઓની વચ્ચે વેપારી છે. અને એ વેપારી જે સંગ્રહ કરે છે, એ સંગ્રહખોરી પણ આપણે નાબૂદ કરી છે. ડુંગળીમાં આપણે સ્વીકારીએ છીએ કે લાલ ડુંગળી સંગ્રહ નથી કરી શકાતી, 15 દિવસમાં એનો નિકાલ કરવો પડે, એ પણ અમે સ્વીકારીએ છીએ. પરંતુ અમને એ પણ ખબર છે કે વીઘે 2000 મણ ડુંગળી પાકી છે, એ પણ અમે જોયું છે, ને ડુંગળીનો ભાવ પણ મળ્યો છે, એ પણ અમે જોયું છે. ખેડૂતોને ભાવ મળે એ દિશામાં ચાલવાનું અમારો નિયમ છે, કારણ કે અમે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડ્યું છે. પાણી કઈ રાત્રે સપનું આવ્યું પાલભાઈ અને સવારે નથી પહોંચી ગયું, એના માટે પાઇપ લાઈનો નાખી છે, એના માટે 220 કેવી અને 66 કેવી સબસ્ટેશનો છે ને, એને વ્યવસ્થિત કર્યા છે, એને મોડિફિકેશન કર્યું છે, ત્યારે આવ્યું છે. એટલા માટે જ વિશ્વની મહત્વની યોજના કોઈ હોય ને, તો જવાબ આપું સૈનિકભાઈ, જવાબ આપું. એ સૌની યોજનાથી હોય કે સુજલામ સુપલામ યોજનાથી હોય, એમાં 1,20,000 કિલોમીટર નું પાઇપલાઇન નેટવર્ક છે અને 70,000 કિલોમીટર નું કેનાલ નેટવર્ક છે. આ પણ આપણે કર્યું છે. સિંચાઈનો વિસ્તાર વધ્યો શા માટે પાઇપલાઇન નહીં? એ એમ કે છે કે ખેડૂત પાયમાલ થઈ ગયો છે. ખેડૂત પેલા તમારા વખતમાં 2 વીઘા દર વર્ષે વેચતો હતો અને સુરત વયો જતો હતો ખેડૂત. મારા દાદા મને કહેતા હતા કે ભાઈ અમે 6 વાગે જમીન લેતા હતા. શા માટે? રાત્રે લાઇટ આવતી હતી, જે રાત્રે લાઇટ ના ઝટકા આવતા હતા ને, એટલે રાત્રે લાઇટ આવે એટલે પેલા પાણી વાળવા જવું પડે, એટલે એવું થતું હતું. ને બીજું 6 વાગે જમવાનું બીજું કારણ એ હતું કે રાત્રે લાઇટ વહી જાય એટલે અજવાળામાં જમી લઈ, એટલે તો કહેવાતા હતા કે બાપા નહીં વગર દીવે વાળું કરે એ મારો કોર હિલો પંચાર, વગર દીવે વાળું કરતા હતા. બીજી વાત મારી એ કરવી છે, સિંચાઈ નો વિસ્તાર વધ્યો છે પાલભાઈ. 69,000 હેક્ટર સિંચાઈ નો વિસ્તાર હતો, આજે 2023 ના આંકડા આપું છું, 73 લાખ હેક્ટર સિંચાઈ નો વિસ્તાર છે. ખેડૂતોમાં હાઉસ હોલ્ડ આવક હોય છે પાયલબેન, એ જેકેભાઈ પણ જાણે છે અને પાલભાઈ પણ જાણે છે. હાઉસ હોલ્ડ આવક એટલે આખા હાઉસ ની આખા પરિવાર ની આવક કેટલી હતી 2002 માં? કેટલી હતી? માત્ર ને માત્ર 32,000 રૂપિયા, માત્ર 32,000. અને આજે 2023 ના આંકડા આપું છું, 2023 માં 2,95,000 રૂપિયા હાઉસ હોલ્ડ આવક થઈ છે. સિંચાઈ નો વિસ્તાર વધ્યો છે, એગ્રીકલ્ચર નું બજેટ વધ્યું છે, ટેકનોલોજી થી ખેતી કરતા થયા છે. આ બધું જ કામ ડબલ એન્જિન ની સરકાર ના કારણે અને મોદી આમનાથી કઈ નથી થયું, એટલે પંચાયત થી પાર્લામેન્ટ સુધી આ લોકોને ઝીરો કરી દીધા છે ને, રોડ ઉપર લાવી દીધા છે. શૈલેષભાઈ બોલી લીધું બધું. હા બેન, હવે આવ્યો તમારો અવાજ આવ્યો છે બેન. મારે શૈલેષભાઈ ને જવાબ આપવાના, જેને ઘણા બધા આક્ષેપો કર્યા છે.